નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેશ રજવાણિયા તમારું સ્વાગત કરું છું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં છે કચન દેવિયાની પાઠ આપણે શરૂ કરેલો અને થોડું ઇન્ટ્રોડક્શન મેં આપેલું છે. આજનો પેરેગ્રાફ અને સાથે સાથે છે ને તમને જ્યારે લેક્ચર મળે ત્યારે તમને સાથે સ્પેલિંગ એના પહેલાં આપવામાં આવશે. સ્પેલિંગ પણ ખાસ પાટા કરી નાખવાના છે, બરાબર? બધાએ કમ્પલસરી છે સ્પેલિંગ. જો સ્પેલિંગ પ્રકાર કરશો તો ભાષાંતર આવશે, સ્પેલિંગ પ્રકાર નહીં કરો ભાષાંતર નહીં આવે, બરાબર? એ તો સ્પષ્ટ છે, ચોખ્ખું છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. હવે અહીં પેરેગ્રાફ છે આપેલો છે અને એમાંથી મેં ત્રણ પ્રશ્નો છે એ લખેલા છે. તો ચાલો શરૂ કરીએ છીએ. સાતમો યુનિટ કચ્છ એન્ડ દેરિયા. જોઈએ અહીંયા શું કીધું છે કે ધ દેવ્સ એન્ડ અસુર. દેવ એટલે દેવ, અસુર એટલે દાન. દેવ અને દાન વે ઓલવેઝ 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 શું થાય? હંમેશા ફાઇટિંગ. ફાઇટિંગ કરવું એટલે શું થાય? લડવું, ઝઘડવું, બરાબર, યુદ્ધ કરવું. ફાઇટિંગ ઈચ અધર એટલે એકબીજા સાથે, કે દેવો અને દાનવ હંમેશા એકબીજા સાથે ઝઘડતા રહે છે. એ તો બહુ વર્ષોથી ચાલ્યું આવે છે, હંમેશા ઝઘડતા જ રહ્યા છે. પણ દેવો અને દાનવ એ કઈ રીતે જોવામાં આવે છે કે દેવો છે એ સારી બાબત છે, દાનવ છે ખરાબ બાબત છે? દેવો છે સારા દાનવ ખરાબ હતા. પણ માણસમાં એટલો જ આતો લોકો આપણે ઘણી વાર કહેતા હોય તો રાક્ષસ જેવો, રાક્ષસ જેવો એટલે એમાં રાક્ષસ ના ગુણ હોય. હોય તો માણસ પણ એમાં ગુણ રાક્ષસ ના હોય, બરાબર? એટલે એ છે દેવ અને અસુર બે ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. દેવો અને દાનવ હંમેશા એકબીજા સાથે લડતા રહેતા, ઝઘડતા રહેતા. ધ દેવ્સ વેર ફ્રોમ એમંગ ધ ગોડ્સ. એમંગ ધ ગોડ્સ એટલે ભગવાનમાં, કે દેવો છે ભગવાનમાંથી હતા. એમંગસ્ટર એટલે એમાંથી હતા. એમ આ જે શબ્દ છે એમંગસ્ટર એટલે એમાંથી હતા, કે દેવો છે ભગવાનમાંથી હતા. આપણે જાણીએ છીએ, આપણે દેવોને પૂછીએ છીએ, દેવો એ કોણ છે? તો ભગવાન છે, બરાબર? એટલે કે દેવો ભગવાનમાંથી હતા. ધ અસુરસ વે ડેમન્સ. આ ડેમન્સ એટલે રાક્ષસ. ડેમન્સ નો મીનિંગ શું થાય? રાક્ષસ. દેવો છે સોરી દાનવો છે રાક્ષસો માંથી હતા. સ્વાભાવિક છે કે જે દેવો છે એ બધા ભગવાન હતા, તો ભગવાન માંથી હતા. જે દાનવો છે એ રાક્ષસો હતા. ધ અસુરસ વેર પાવરફુલ એટલે શક્તિશાળી. દાનવો છે શક્તિશાળી હતા, ખબર છે ને? આપણે કહ્યું એના ઉપર સિરિયલો પણ બની ગઈ છે, બરોબર? રાવણ રાક્ષસ જતો દાનવ હતો, બરાબર? એટલો શક્તિશાળી હતો હિરણ્યકશ્યપ, બરાબર? એવા કેટલાય દાનવો છે કે જે ખૂબ શક્તિશાળી હતા, દેવોને પણ એમ કહેવાય ને કે કપાવી દેતા, બરાબર? અને એનું મૃત્યુ, એનો જે વધ છે એ પણ મુશ્કેલીએથી છે. એમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી છે. અથવા જ્યારે જ્યારે આવા રાક્ષસો છે જ્યારે ઉઠ્યા છે ત્યારે ત્યારે ભગવાને અવતાર લીધા છે. એ આપણે પુરાણોમાં સાંભળ્યું પણ છે, જોયું પણ છે, બરાબર? ધ અસુરસ વેર પાવરફુલ કેપેબલ એટલે સક્ષમ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકિડનેસ. વિકિડનેસ એટલે પાપ અથવા દુષ્ટતા, જેને દુષ્ટતા પણ કહેવાય અથવા એને પાપ પણ કહેવાય. દાનવો છે એ ગમે તે કોઈ પણ કોઈ પણ પ્રકારના પાપ અથવા દુષ્ટતા કરવા માટે સમર્થ હતા અથવા સક્ષમ હતા. કેપેબલ હોવું એટલે શું થાય? સક્ષમ હોવું અથવા તો સમર્થ હોવું. પાપ ઘણા કરેલા એટલે તેને દાનવો કહેવામાં આવતા, બરાબર? દાનવો ઘણા પાપ કર્યા છે, એની જો ગણતરી જ ઓછી પડે એટલે ઓછા એટલા પાપ કર્યા છે.
પણ સાથે સાથે આપણે કહીએ કે હંમેશા સત્ય નો જ વિજય થાય તે હંમેશા દાનવો માર્યા ગયા છે અત્યાર સુધી કેટલા થયા Some of them were great rulers. Rulers are the sasak. Great rulers were mahan sasak hota hai. Matlab mahan sasak hota hai. Jaise Ravan aur Lanka ka sasak. And mighty kings and sabhi sari raja. Temathi amuk mahan sasak ho and sabhi sari raja ho. Thoda bata hai bata hai. Puchhe ki ye sabhi sari raja the. Jaise Ravan aur Lanka ka sasak hai. Matlab aap utta hai. દાનવ હતા શક્તિશાળી બરાબર જેને દેવોને ખૂબ હેરાન કર્યા છે છેવટે તો દેવો જ જીતા છે દાનવોની હાર થઈ છે બરાબર એટલે હંમેશા સારી બાબતની જીત થાય હંમેશા ખરાબ બાબતની તો હાર થાય બરાબર સાચાની જીત થાય સત્યની જીત થાય અને તમે ગમે એટલા શક્તિશાળી હોય પણ એનાથી કોઈ બે પડતો નથી બરાબર તમે પાસ કરું છું કે દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર કે દેવો અને દાનવો છે હંમેશા એકબીજા સાથે ઝઘડતા દેવ્સ વેર ફ્રોમ હેવન ફોર ગોડ્સ દેવો છે ભગવાન માંથી હતા ધ અસુર્સ વેર દેવ્સ દાનવો રાક્ષસો હતા ધ અસુર્સ વેર પાવરફુલ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકિડનેસ વિકિડનેસ એટલે પાપ દાનવો છે દરેક પ્રકારનું દુષ્ટ અથવા પાપ કરવા માટે સમર્થ હતા સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ તેમાંથી અમુક મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા હવે આ પેરેગ્રાફ પરથી ત્રણ પ્રશ્નો છે જોઈએ છે આપણે પહેલો પ્રશ્ન છે કે હુ વેર ઓલવેઝ ફાઇટિંગ અગેન્સ્ટ ઈચ અધર કે કોણ એકબીજા સાથે હંમેશા ઝઘડતું તો અહીંયા છે જ કોણ ઝઘડતું દેવ એન્ડ અસુર અમે લખી શકીએ કે દેવ્સ એન્ડ અસુર્સ બહુવચનમાં છે અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ અગેન્સ્ટ દેવો અને દાનવો હંમેશા એકબીજા સાથે ઝઘડતા રહે બીજો પ્રશ્ન છે હુ વેર ધ ગોડ્સ હુ વેર ધ ડેમોન્સ કોણ ભગવાન હતા કોણ રાક્ષસો હતા તો કોણ ભગવાન હતા તો કે દેવ અહીંયા લખી શકાય દેવ્સ વેર ધ ગોડ્સ એન્ડ રાક્ષસ કોણ હતા અસુર તો કે અસુર્સ વેર ધ ડેમોન્સ દેવો છે ભગવાન તો અહીંયા આપણે પહેલો પેરેગ્રાફ છે એ પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ પેરેગ્રાફ
સમજીશું અહીંયા સુધી રાખીએ છે.